હાલ આપણી સાથે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે અનિરુદ્ધ નકુમ. જે અનિરુદ્ધ, જે પ્રમાણે કહી શકાય કે રાજકોટમાં ક્યાંક થોડી જે ફરિયાદો ઉઠી હતી ઈવીએમમાં ગડબડને લઈને, જેને લઈને હંગામો થયો હતો, હવે મતદાન પૂર્ણ થયું છે, કેવો માહોલ છે રાજકોટમાં? જે ખાસ કરીને રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટની આખો રાજકોટ જિલ્લાની જે 8 બેઠકો છે તેમાં સૌથી ઓછામાં ઓછું જો મતદાન થયું હોય તો જસદણ બેઠક કે જ્યાં કુંવરજીભાઈ બાવળિયા અને ભરત બોગરા લડી રહ્યા છે ત્યાં અત્યારે જે આપણને ફિગર મળી રહ્યા છે 52-55% જેટલું મત થયું છે. અને સૌથી વધારે જો મતદાન થયું હોય તો જેતપુરની અંદર જે જયેશ રાદડિયા અને રવિ આંબલિયા જે પ્રમાણે લડી રહ્યા છે ત્યાં સૌથી વધારે 72% જેટલું મતદાન થયું હોવાનું બહાર આવી રહ્યું છે. તે ઉપરાંત રાજકોટ પશ્ચિમ કે જ્યાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વિજયભાઈ રૂપાણી જ્યાં ચૂંટણી લડી રહ્યા છે ત્યાં પણ સૌથી વધારે મતદાન થયું હોવાનું અત્યારે 72% જેટલું મતદાન ત્યાં નોંધાઈ ગયેલું બહાર આવી રહ્યું છે. પણ ગણતરીઓ ચાલુ છે, હવે એ આપણને થોડીક સમય બાદ ખબર પડશે કેટલું ટકા મતદાન થયું છે. પણ અત્યારે જે પ્રમાણે આંકડા મળી રહ્યા છે 70% ઉપર મતદાન રાજકોટ જિલ્લાની અંદર વહી ગયું છે. સૌથી ઓછામાં ઓછું મતદાન જસદણ જિલ્લાનું છે. એટલા માટે કે જે પ્રમાણે મતદાનનું હવારે આવી રહ્યા હતા અને ખાસ કરીને રાજકોટની બહુ મહત્વની વસ્તુ કે રાજકોટનો પૂર્વ અને રાજકોટના પશ્ચિમ વિસ્તારની અંદર જે પાટીદાર ફેક્ટર જે પાટીદાર પ્રભુત્વ જે કામ કરી રહ્યું છે ત્યાં તે બુથની અંદર અંદાજે 80-90% જેટલું મતદાન થયું છે. એટલા માટે કે આ આંકડા એક ચોંકાવનારા છે. પણ જે પ્રમાણે આપણે અત્યારે તંત્રને પૂછીને આંકડા મેળવાય એટલે કે પાટીદાર વિસ્તારની અંદર કેટલું મત થયું છે કે જે મવડી ચોકડી છે કે જે પાટીદાર ચોક છે કે જે વિસ્તારની અંદર બુથ આવેલા છે તે બુથની અંદર 80% જેટલું મતદાન થયું હોવાનું અત્યારે બહાર આવી રહ્યું છે. એટલે કે આ મતદાન કોના તરફી છે એ કહેવું મુશ્કેલ. પણ હું તમને બતાવી દઈશ કે હવે ટૂંક સમય અંદર રાજકોટની જે મતદાન મથકો છે ત્યાંથી જે બુથ પેટીઓ છે તે સીલ કરવા માટે લઈ જવામાં આવશે. માલવીય કોલેજ છે ત્યાં રાખવામાં આવશે, વિરાણી સ્કૂલની અંદર રાખવામાં આવશે. એટલે કે આખી જે એક પોલીસ બંદોબસ્ત તમે જોઈ રહો છો કેવી રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ મતપેટીઓ છે તેને સીલ કરી અને તેને લઈ જવામાં આવશે અને ત્યારબાદ 18 તારીખે આ મતપેટીઓ ખોલવામાં આવશે. ત્યારે કયા ઉમેદવારનું ભાવિ નક્કી થશે તે 18મી તારીખે જ આખો ફેસલો થશે કે કોણ ઉમેદવાર જીતશે અને કોણ હારશે અને કઈ પ્રકારનું પાટીદારોએ કઈ તરફ મતદાન કર્યું છે, અન્ય જ્ઞાતિએ કઈ તરફ મતદાન કર્યું છે એ 18 તારીખે ફેસલો આવશે. જી અનિરુદ્ધ, તેમજ જે પ્રમાણે કહી શકાય કે જે સમગ્ર સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો કેટલા પ્રમાણમાં ત્યાં મતદાન નોંધાયું છે અને કેવો માહોલ રહ્યો છે દિવસ દરમિયાન? જે ચોક્કસ સૌરાષ્ટ્રની અંદર સારામાં સારું મતદાન કર્યું એટલે હું કદાચ અતિશયોક્તિ નહીં લાગે કે આ પ્રમાણે જે પ્રમાણે ગઈ વખતની 2012ની જે ચૂંટણી હતી અમુક જગ્યાએ 65-68% જેટલું મતદાન થયું. એટલે કે 2012 કરતાં 2017ની અંદર ચોક્કસ મતદાન વધ્યું છે. નો ડાઉટ 2012 કરતાં મતદારોની સંખ્યા પણ 2017ની અંદર વધી છે એટલે કદાચ સરેરાશ મતદાન કહેવાય. પણ 2012ની ચૂંટણી કરતાં 2017ની ચૂંટણીમાં 5-7% મતદારમાં વધારો 100% નોંધાવવામાં આવ્યો છે. મોડી રાતે 8 વાગે સત્તાવાર રીતે કલેક્ટર તંત્ર દ્વારા આ આંકડા બહાર પાડવામાં આવશે. પણ જે પ્રમાણે 4 વાગ્યા સુધી મતદાન થયું છે તે પ્રમાણે જોતા 70% ઉપર ઓલ ઓવર સૌરાષ્ટ્રની અંદર મતદાન થઈ આવવાનું બહાર આવી રહ્યું છે. અને સૌથી વધારે જે પાટીદાર વિસ્તારો છે ત્યાં સૌથી વધારે મતદાન થયું હોવાનું અત્યારે દાખલા તરીકે તમને વાત કરી કે કોળી સમાજના જે મતો છે કે જસદણ વિસ્તાર છે ત્યાં સૌથી ઓછામાં ઓછું મતદાન થયું છે. ત્યાં 4 વાગ્યાનો આંકડો ફક્ત 43% હતો, કલાકની અંદર વધીને 10% જેટલું, એટલે કે ત્યાં ફક્ત 55% જેટલું મતદાન થયું છે. તે ઉપરાંત હું તમે વાત કરીશ તો રાજકોટ પૂર્વ બેઠકની જે આખી વિસ્તાર છે પાટીદાર બેઠક કહેવામાં આવે છે ત્યાંનો આંકડો 72% પહોંચી ગયો છે. જેતપુરની વાત કરું કે જ્યાં જયેશ રાદડિયા લડી રહ્યા છે ત્યાં આખો પાટીદાર વિસ્તાર કહેવામાં આવે છે અને ત્યાંની અંદર પણ 72% ઉપર મતદાન રહે. એટલે કે જે જગ્યા ધોરાજીમાં પણ એવી સંખ્યા છે ઉપલેટામાં કે આખી જે બેઠકો પાટીદારની જેટલી પ્રભુત્વવાળી બેઠકો છે ત્યાં સારામાં સારું મતદાન થયાનું બહાર આવી રહ્યું છે. જી જી અનિરુદ્ધ, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર.